ઉદ્રિકા પછી હવે જોઈશું આપણે સંખિકાની રચના. આગળ જે આપણે વાત કરી છે સંખિકા અસ્થિકુહર અને સંખિકા નલિકાથી બનતી રચનાને કહેવામાં આવે છે સંખિકા. તો હવે ઉદ્રિકાનો જે સેક્યુલી જે છે તે સેક્યુલીમાંથી એક નલિકા સર્પાકારે ગૂંચળાદાર વટળાલી જોવા મળે છે. આ જે ગૂંચળાદાર વિટાળી જે રચના છે તેને કહેવામાં આવે છે તે કલા કુંવર છે. અને આ જે કલા કુંવર છે તેને કહેવામાં આવે છે સંખિકા નલિકા, કે જે સંખિકા નલિકા જે અસ્થિ કુંવર છે ગૂંચળાદાર તે અસ્થિ કુંવરની અંદર આવેલો હોય છે. અને આ રીતે અસ્થિ કુંવર ગૂંચળાદાર રચના અને એની અંદર સર્પાકારે ગોઠવાયેલી ગૂંચળાદાર જે રચના દેખાય છે સંખિકા નલિકા તે બંનેને કમ્બાઈન રીતે આપણે કહીએ છીએ સંખિકા કહેવામાં આવે છે. હવે અસ્થિકુહર પ્રવાહીથી ભરેલું હતું. આ જે પ્રવાહીથી ભરેલું હોય છે તેને કહેવામાં આવે છે બાયલેસિકા પ્રવાહી, જે આપણે આગળ વાત કરી ગયા છે. બાયલેસિકા પ્રવાહીમાં આવેલ હોય છે સંખિકા નલિકા. હવે આ જે કલાકુહર છે તે કલાકુહર પણ બાયલેસિકા અસ્થિકુહરનું જે બાયલેસિકા છે તે રીતે આવી કલાકુહરની અંદર જે આપણે ઓરેન્જ ભાગ દેખાડ્યો છે તે જે ઓરેન્જ જે ભાગ દેખાય છે તે સંખિકા નલિકા જેને આપણે કલાકુહર કીધું તે કલાકુહર અથવા સંખિકા નલિકા કે જે પણ લસિકાથી ભરેલી છે પણ બાયલેસિકા નહીં પણ તે અંતલસિકાથી ભરેલી હોય છે જેની પણ આપણે ચર્ચા કરી ગયા છે. તો ફરી કહું છું અંદર જે ઓરેન્જ ટાઈપનું જે સર્પાકાર રચના દેખાય છે તે કલાકુંવર છે અને આ જે કલાકુંવર જે છે નલિકાકાર જે રચના જે છે તેને આપણે કહીએ છીએ સંખિકા નલિકા, કે જેની અંદર લસિકા ભરેલું છે અને આ જે લસિકા છે અંદર તેને કહીએ છીએ આપણે અંતઃલસિકા. અને આવી સંખિકાની બહાર બાજુ જે લસિકા છે તેને કહેવામાં આવે છે બાહ્ય લસિકા. સંખિકા કેની રચના શંખના કવચ જેવી હોય છે અને આ રીતે આ એનો સામેનો દેખાવ છે. હવે જો આપણે સંખિકાને સાઈડથી દેખીએ તો શંખના કવચ છે નલિકામાં એ ગૂંચળાદાર રચના. સંખિકાનો પાયાનો ભાગ અથવા શરૂઆતનો જે ભાગ છે તે અંડાકાર ગવાક્ષથી શરૂ થશે. અંડાકાર ગવાક્ષ જે આ રહ્યું પાયાના ભાગથી હવે આગળ વધીશું અને સંખિકાના ટોચના ભાગે જઈશું, કારણ કે આ શંખના કવચ જેવી મળતી રચના છે. ધીરે ધીરે આપણે ઉપર ચડીશું, ગૂંચળાદાર રચના છે. સંખિકાનો પાયાનો બીજો જે ભાગ છે તે ગોળાકાર ગવાક્ષ છે, જે આપણે અહીં સાઈડમાં દેખાડ્યું છે. અંડાકાર ગવાક્ષ નીચે સાઈડમાં ગોળાકાર ગવાક્ષ આવેલું હોય છે. જે અહીં છે સંખિકામાં સંખિકા નલિકા આવેલી હોય છે. સંખિકા જે નલિકા જે છે તે સંખિકા નલિકા આપણું જે સંખિકા છે અંદરનું જે પોલાણ છે તે સંખિકાના પોલાણને સંખિકા નલિકા બે ભાગમાં વિભાજિત કરે છે, બે ક્વાર્ટર બનાવે છે. તો વચ્ચે તમને દેખાય છે ઓરેન્જ કલરવાળી તે આપણી સંખિકા નલિકા ગૂંચળામય છે, પાછળ જશે અને તેથી પાછી નીકળશે. આ રીતે ગૂંચળામય જે છે તે સંખિકા નલિકા, જે સંખિકા નલિકા આપણું જે સંખિકાનું જે પોલાણ છે તેને બે ભાગમાં વિભાજિત કર્યું. આ જે સંખિકા નલિકા જે છે તેની ઉપર તરફ કલા આવેલી છે, કારણ કે આ કલામય રચના જ છે. તો ઉપર તરફ જે કલા છે તે ઉપર તરફની જે કલા છે જે કલાને કહેવામાં આવે છે રેસિનર કલા, આ ઉપરની કલા. અને આ સંખિકા નલિકાની નીચે બાજુ બીજી કલા છે જેને કહેવામાં આવે છે બેસિલર કલા. કઈ કલા? આધાર કલા. રેસિનર્સ જે કલા છે તે કલાની ઉપરની જે ક્વાર્ટર છે તે ક્વાર્ટરને કહેવામાં આવે છે સ્કેલા વેસ્ટિબ્યુલી. અને આ જ પ્રમાણે સંખિકા નલિકાની જે બેઝિલર જે કલા છે તે બેઝિલર કલા નીચે આવેલું જે ક્વાર્ટર છે
તે ક્વાર્ટરને કહેવામાં આવે છે સ્કેલા ટિમ્પેની. અને આ રીતે સંખ્યક અનાલિકાની જે બંને જે કલા હતી, ઉપરની રેસિનર કલા અને નીચેની બેઝલ જે કલા છે, તે બંને કલાએ સંખ્યકાના બે ક્વાર્ટર કરી નાખ્યા, બે ભાગમાં વિભાજન કરી નાખ્યું. ઉપરની સ્કેલા વેસ્ટિબ્યુલી અને નીચેની સ્કેલા ટિમ્પેની, રેસિનર કલા અને આ બેઝલ કલા. અને બંને વચ્ચે જે અવકાશ તમને દેખાય છે, સંખ્યકા નલિકાના વચ્ચેનો જે અંદરનું પોલણ છે, સંખ્યકા નલિકાના અંદરનું જે પોલાણ છે, જે આપણે ઓરેન્જ ચોકથી દોર્યો છે, તે અંદરનું જે પોલાણ કે જે બંને કલાની વચ્ચેનો ભાગ છે, તે અવકાશને કહેવામાં આવે છે સ્કેલા મીડિયા. અને આ રીતે સંખ્યકાની ત્રણ ક્વાર્ટર થઈ ગઈ. એક ઉપર તરફની સ્કેલા વેસ્ટિબ્યુલી, બીજી નીચે તરફની સ્કેલા ટિમ્પેની, અને સંખ્યકા નલિકાની અંદર તરફની જેને કહેવામાં આવે છે સ્કેલા મીડિયા. ઓકે, તો આ રીતે આગળ જઈએ તો આ નલિકા છે, નલિકામયનો ભાગ ઉપર બી તમે કહી શકો છો. હવે સ્કેલા વેસ્ટિબ્યુલી, કારણ કે ગોળાકાર રચના છે, નલિકામય રચના છે આ, ઉપર વેસ્ટિબ્યુલી, વચ્ચે મીડિયા અને નીચેની ટિમ્પેની. સંખ્યકાની સ્કેલા વેસ્ટિબ્યુલી અંડાકાર ગવાક્ષમાં ખુલે છે, અને એ જ પ્રમાણે સંખ્યકાની જે સ્કેલા ટિમ્પેની છે, તે ફરતી ફરતી જે વહન માર્ગ છે, તે ક્વાર્ટર સ્કેલા ટિમ્પેની ગોળાકાર ગવાક્ષમાં ખુલે છે. તો આ રીતે અંડાકાર ગવાક્ષમાં ખુલે છે સ્કેલા વેસ્ટિબ્યુલી, અને ટિમ્પેની ખુલે છે ગોળાકાર ગવાક્ષમાં. હવે જો આ નલિકાને આપણે સીધી કરીએ, ગુશામય ભાગ છે એને જો સીધી કરીએ, તો હવે આખી નલિકાને હું આ રીતે સીધી કરું તો એક જ નલિકા, સીધી નલિકા આ રીતે બનશે, જેમાં અંડાકાર ગવાક્ષ આર્યું, ગોળાકાર ગવાક્ષ આર્યું, સંખ્યકાનો પાયાનો ભાગ આપણે કહીએ, અને આ જે ભાગ છે તે ગુજરામાં થઈને ઉપર ભાગ જતો રહ્યો, તે ટોચનો ભાગ આ રહ્યો, અને ઉપરની સ્કેલા વેસ્ટિબ્યુલી, નીચેની જે કલા સોરી ક્વાર્ટર છે તે ટિમ્પેની, અને વચ્ચે જે નલિકાનો અવકાશ છે તેને આપણે કીધું છે સ્કેલા મીડિયા. હવે ટોચના ભાગે આમ તમને દેખાતું સ્કેલા વેસ્ટિબ્યુલી ટિમ્પેની બંને વચ્ચે મીડિયાની ક્વાર્ટર આવેલી છે, બંને કશે મળતી નથી, પણ આ બંને જે કલા છે સોરી બંને જે ક્વાર્ટર છે વેસ્ટિબ્યુલી અને ટિમ્પેની, તે ટોચના ભાગે ભેગી થઈ જશે. તો સ્કેલા વેસ્ટિબ્યુલી અને ટિમ્પેની બંને સંખ્યકાના ટોચના ભાગે ખુલે છે, ત્યાં મીડિયા ગેરહાજર હોય છે, એટલે ત્યાં સુધી તે વિસ્તરેલ હોતી નથી. નલિકા અહીં પૂરી થઈ ગઈ છે, અને આ રીતે સ્કેલા વેસ્ટિબ્યુલી સ્કેલા ટિમ્પેની સાથે ડાયરેક્ટ જોડાણ ધરાવે છે. હવે કહી દઈએ વેસ્ટિબ્યુલી અને ટિમ્પેની આ બંને જે ક્વાર્ટરો છે સંખ્યકાની, તેમાં બાહ્ય લસિકા પ્રવાહી આવેલું હોય છે, ટિમ્પેનીમાં પણ બાહ્ય લસિકા, પણ જે મીડિયા જે છે વચ્ચેના નલિકાના અવકાશની વાત કરી કે જે બાહ્ય લસિકા નહીં પણ તે અંતઃલસિકા પ્રવાહી ધરાવે છે. તો અંતઃલસિકા પ્રવાહી જે આગળ બી આપણે વાત કરી છે તે છે, બીજું કશું નવું નથી. અને બહાર તરફની જે ક્વાર્ટરો છે તે બાહ્ય લસિકા પ્રવાહી ધરાવે. આપણે જો કટિંગ કરીએ કોઈ બી નલિકાનું, અહીંથી હું કટ કરું નલિકાને, અથવા ઉપરની નલિકાને કટ કરું, આડો છેદ દઈએ, તો હવે છેદમાં આપણને ત્રણ ત્રણ જે ક્વાર્ટરો છે જે સ્પષ્ટ જોવા મળશે, અને જે સંખ્યકા નલિકા જે છે તેનો પણ અવકાશ જોવા મળશે, અને તેની ઉપરની બોર્ડર અને નીચેની બોર્ડર, એટલે કે ભાઈ બંને જે કલા છે તે કલા આપણને સ્પષ્ટ જોવા મળશે, કે જે સંખ્યકાને ત્રણ ક્વાર્ટરમાં વિભાજિત કરી નાખી. તો આડા છેદની અંદર ઉપર તરફ આવેલી સ્કેલા વેસ્ટિબ્યુલી આ ક્વાર્ટર, જેમાં બાહ્ય લસિકા ભરેલું છે, એની જસ્ટ નીચે જે આપણે ઓરેન્જ ચોકથી દેખાડી દઉં સંખ્યકા નલિકાનો અંદરનો જે અવકાશ છે તે આર્યો, તો
વચ્ચેનો જે ક્વાર્ટર છે તે બાહ્ય સોરી તે સ્કેલા મીડિયા અને છેલ્લે નીચેનો જે ક્વાર્ટર છે પાયાની જે ક્વાર્ટર છે નીચેની જે ક્વાર્ટર છે તે સ્કેલા ટિમ્પેની અને આ ત્રણ ક્વાર્ટર સંખિકા જે નલિકા છે તે સંખિકા નલિકાની બે જે કલા છે તેના કારણે છે ઉપરની સ્કેલા મીડિયા ની ઉપરની જે કલા છે તે કલાને આપણે કહીએ છીએ રેસિનસ કલા જે આપણે આગળ કીધી જ અને નીચેની જે કલા છે આધાર કલા તેને આપણે કહીએ છીએ આધાર કલા એટલે બેસિલર કલા કે જે નીચે તરફ સ્કેલા ટિમ્પેની ક્વાર્ટર બનાવે છે વિભાજિત કરે છે જે મીડિયાવાળો ભાગ છે તે આપણો વચ્ચેનો ઓરેન્જ ચોકવાળો અને આ જે વચ્ચેનો જે અવકાશ છે તે અવકાશમાં અંતઃલસિકા ભરેલું હોય છે અને ટિમ્પેની અને વેસ્ટિબ્યુલી બંનેમાં બાહ્ય લસિકા ભરેલું હોય છે જે આપણે આગળ વાત કરી ગયા છે. હવે આવી જે સ્કેલા જે મીડિયા છે તે સ્કેલા મીડિયામાં એની જે આધાર જે કલા છે તે આધાર કલા પર કોર્ટિકોઇડ અથવા કોર્ટિકાઈ નામની રચના આવેલી હોય છે. જે કોર્ટિકાઈ નામની જે રચના છે તેમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. જે શ્રવણ સંવેદી કોષો ધરાવે છે એવા રોમમય કોષો આવેલા હોય છે અને આ જે રોમમય જે કોષો છે તે રોમમય કોષો અહીં દર્શાવેલા છે. બહાર બાજુના બાહ્ય રોમમય કોષો અને કેટલાક અંતર બાજુ હોય છે તો જે અંતર બાજુ જે હોય છે તેને કહેવામાં આવે છે અંતરોમય કોષો. તો આ શ્રવણ સંવેદી કોષો કે જે પોતાની સપાટી પર શું ધરાવે છે આ કોષ જ છે અને કોષ તેની સપાટી પર પ્રવર્ધો ધરાવે છે અને આ જે પ્રવર્ધો છે તે ત્રિપરિમાણિક પક્ષ્મ સ્વરૂપે આવેલા હોય છે. તો રોમમય કોષો કે જે કોષો પોતાની જે બોર્ડર છે પોતાની જે મુક્ત સપાટી છે તે મુક્ત સપાટી પર ત્રિપરિમાણિક પક્ષ્મ ધરાવે છે રોમ ધરાવે છે અને આવા જે રોમમય જે કોષો છે તેને આસપાસ આધાર આપવા માટે નાના કદના અને મોટા કદના લાંબા અને ટૂંકા બંને પ્રકારના આધાર આપતા આધાર કોષો આવેલા હોય છે સ્તંભ કોષો કે જે આધાર આપે છે આવા રોમમય કોષોને. હવે આવા જે રોમમય જે કોષો છે કે જે પોતાની મુક્ત સપાટી પર પ્રવર્ધો ધરાવે છે અથવા પક્ષમ ધરાવે છે તેવા કોષોની ઉપર બાજુ ઉપર તરફ હવે બીજી રચના આવેલી છે જેને કહેવામાં આવે છે ટેક્ટોરિયલ કલા. આ જે કલા છે તે કલા રોમમય કોષોના રોમ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો હોય છે અથવા તો બીજે સમય કહીએ તો જે રોમમય જે કોષો છે તેના જે પ્રવોધો છે રોમ છે તે ટેક્ટોરિયલ કલાની અંદર ખૂંપેલા હોય છે. રોમમય જે કોષો છે તેના નીચેના ભાગમાં તેના નજીક અંતરવાય ચેતાતંતુઓ આવેલા હોય છે અને અંતરવાય ચેતાતંતુ કહું એટલે કે ભાઈ અહીં જે ચેતાતંતુઓ છે જે ચેતાકોષ છે તે ચેતાકોષના શિખાતંતુઓ આવા કોષોના સંપર્કમાં હોય છે જોડાયેલા હોય છે અને જે કંઈ ઉર્મી છે તે ઉર્મી આવા ચેતાતંતુ દ્વારા આવા ચેતાકોષ દ્વારા તેના ચેતાક્ષ બધા ભેગા થઈ અને ચેતા બનાવશે. આવી જે ચેતા છે તેને કહેવામાં આવે છે શ્રવણ ચેતા. કઈ ચેતા ભાઈ? શ્રવણ ચેતા. હવે આપણે કઈ રીતે સાંભળી શકીએ છીએ તેની વાત કરીએ તો અવાજના જે કંઈ મોજાઓ છે તે અવાજના મોજા વાતાવરણમાંથી અવાજના જે બી મોજા આવ્યા છે તે આપણને ખબર છે એ પ્રમાણે તે બાહ્યકર્ણ પલ્લવ દ્વારા અવાજના મોજા એકત્ર કરાય છે અને ત્યાર પછી આવા જે મોજા છે તે બાહ્યકર્ણિક કર્ણનલિકા દ્વારા કર્ણપટલ તરફ મોકલવામાં આવે છે અને વહન કરવામાં આવે છે અને જે કર્ણપટલ જે છે જે આપણે કાનનો પડદો કીધો હતો તે પટલ આવા અવાજના મોજાના કારણે આવા તરંગોના કારણે તે ધ્રુજે છે ધ્રુજારી અનુભવે છે અને જે ધ્રુજારી જે છે તે અવાજની તીવ્રતા પર આધાર રાખે છે. તો આ રીતે પડદો ધ્રુજે છે અને પડદા અથવા કર્ણ જે પટલ છે તે કર્ણપટલ સાથે આપણે યાદ હશે ત્રણ અસ્થિ એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલા હતા જેમાંનું એક અસ્થિ હતું હથોડી અસ્થિ
त्यार पछी एरणस्थी अने छेल्ले तो पेंगणू। तो आ रीते हवे अवाजना जे मोजाओ छे ते कणपटलना ध्रुजारी साथे जे कई अवाज जे छे अवाजना तरंगो छे ते तरंगो अथवा मोजाओ हथोड़ी एरण अने पेंगणू मध्यकणा जे अस्थि हता ते अस्थि द्वारा हवे तरंगना आपणे आजे अवाजना मोजा छे ते तरंगो पेंगणा द्वारा हवे अंतकणू जे अंडाकार जे गवाक्ष छे त्यां सुधी पहोंची गया छे। तो जे पेंगणू छे आगळ भी बात करी ते प्रमाणे के पेंगणू जे छे ते पेंगणू अंतकणना अंडाकार गवाक्ष साथे जोड़ायेलू होय छे। तो कर्णास्थिओ कर्णपटल पर जे पण अवाजना मोजा आया छे तेनी तीव्रता अथवा आवृत्ति 20 गणी करी नाखी छे, लगभग 20 गणा जेटली वधारे छे। अने आटली ऊँची आवृत्तिवाळो जे तरंगो छे अवाजना मोजा ते हवे पेंगणा द्वारा संखिकाना अंडाकार जे गवाक्ष छे त्यां सुधी पहोंचे छे। आ जे अंडाकार जे गवाक्ष छे ते अंडाकार गवाक्ष द्वारा हवे अवाजना मोजा वेस्टिब्युली ना बाह्यलसिकामां तरंगो उत्पन्न करे छे। अने आ ज ध्रुजारी अथवा जे मोजा छे अवाजना मोजा ते ध्रुजारी कारण के पेंगणू जे छे ते अवाजना मोजा जे आव्युं छे तेना कारणे ध्रुजारी अनुभवे छे। कणपटल ध्रुजारी अनुभवे छे ते प्रमाणे पेंगणू पण अंडाकार जे गवाक्ष छे तेना पर दबाण उत्पन्न करे छे, ध्रुजारी उत्पन्न करे छे। अने आ रीते ते ध्रुजारी द्वारा अवाजना जे मोजाओ छे ते अंडाकार गवाक्ष द्वारा बाह्यलसिकामां એનું વહન કરે છે અને બાહ્યલસિકામાં તરંગો ઉત્પન્ન થાય છે। તો અહીં તરંગો ઉત્પન્ન થાય છે અને આવા જે તરંગો છે તે બાહ્યલસિકામાં ઉત્પન્ન થયા છે કોના વેસ્ટિબ્યુલીના। અને એ જે તરંગો છે તે તરંગો હવે રેસિનલ કલા પર દબાણ ઉત્પન્ન કરે છે અને રેસિનલ કલા આંદોલિત થાય છે અને આવા આંદોલનના કારણે સ્કેલા જે મીડિયા છે તેના અંતલસિકામાં પણ તરંગ ઉત્પન્ન થાય છે। એ જ પ્રમાણે હવે આવા જે મોજા છે આવા જે તરંગો છે તે વેસ્ટિબ્યુલીમાંથી હવે ક્યાં આવી ગયા છે, સ્કેલા ટિમ્પેનીના બાહ્યલસિકામાં આવી ગયા છે। અને સ્કેલા ટિમ્પેનીની જે બાહ્યલસિકા છે તે પણ ઉપર જેમ જ શું કરશે તરંગો સોરી બાહ્યલસિકા તરંગિત થશે, હલનચલન થશે। અને આવું જે બાહ્યલસિકા જે છે ટિમ્પેનીનું તેનામાં તરંગો અથવા મોજાના કારણે તરંગો ઉત્પન્ન થવાના કારણે જે તરંગો ઉત્પન્ન થાય છે તે તરંગોના કારણે જે બેઝલર કલા છે તે બેઝલર કલા પર દબાણ ઉત્પન્ન કરે છે અને બેઝલર જે કલા છે તે બેસિલર કલા ઉપર નીચે આંદોલિત થાય છે। અને આવી બેસિલર કલા પર રોમમય કોષો ગોઠવાયેલા હોય છે, જે રોમમય કોષોના જે રોમ છે તે તેની ઉપર આવેલ ટેક્ટ્રો કલામાં ખૂપેલા હોય છે આપણને ખબર છે। અને તે રોમમય કોષો પોતાના રોમ દ્વારા પ્રવાહ દ્વારા ટેક્ટ્રો કલા પર દબાણ ઉત્પન્ન કરે છે, જેના કારણે રોમય કોષોની જસ્ટ નીચે બંને વચ્ચે પ્રક્રિયા થવાના કારણે આવા રોમય કોષોની અંદર ઉર્મિવેગ રચાય છે અથવા બીજું કહી શકાય કે ભાઈ સક્રિય કલા વિશેષમાં ઉત્પન્ન થાય છે। અને આ રીતે ઉર્મિવેગ રોમય કોષોના નીચે આવેલ જે અંતર્વય ચેતાઓ છે તે અંતર્વય ચેતાઓ બધા રોમય કોષોના અંતર્વય ચેતાઓ જે તે ઉર્મિનું વહન કરે છે અને આવી બધી ચેતાઓ જોડાઈ અને એક ચેતા બનાવશે અને આ જે ચેતા બની છે તેને કહેવામાં આવે છે શ્રવણ ચેતા। અને આ જે ચેતા છે તે ચેતા આવી ઉર્મિ શ્રવણ સંબંધિત જે સંવેદના ગ્રહણ થઈ છે તે શ્રવણ સંબંધિત જે સંવેદના છે તેનું આવી ચેતા દ્વારા CNSના એટલે કે ભાઈ મગજના શ્રવણ જે બાહ્યક છે તે શ્રવણ બાહ્યક તરફ એનું વહન કરે છે અને મગજના આ ભાગમાં જે કંઈ અવાજ છે તે અવાજ અથવા સંવેદનાનું પૃથ્થકરણ થાય છે, અવાજ ઓળખવામાં આવે છે અને જૂની જે અરદાસ હોય કે અથવા આગળનો જે અનુભવ છે તે પ્રમાણે એ અવાજનું ઓળખવામાં આવે છે કે ભાઈ ખરેખર એ અવાજ કોની છે, કબૂતરની છે કે બિલાડીની છે કે ભાઈ સિંહની છે કે પછી પોપટની છે જે કંઈ છે। અને એ ખરેખર જે અવાજ છે તે જૂના જાણીતા વ્યક્તિની છે કે કોની છે તે બધું મગજના અલગ અલગ જે કેન્દ્રો છે ત્યાં આ રીતની ક્રિયા થાય છે। તો આ છે આપણું સાંભળવાની ક્રિયાવિધિ।